સુરતથી એક મહત્વપૂર્ણ સમાચાર. સિવિલમાં મહિલા તબીબે આપઘાતનો પ્રયાસ કર્યો છે. મહિલા રેસિડેન્ટ ડોક્ટરે ઊંઘની ગોળીઓ લીધી છે અને આપઘાતનો પ્રયાસ કર્યો છે. મેડિસિન વિભાગના પીજીમાં તેઓ અભ્યાસ કરે છે. મહિલા તબીબની માનસિક દવા પણ ચાલતી હોવાની વાત સામે આવી રહી છે. વર્કલોડના કારણે, કામના ભારણના કારણે મહિલા ડોક્ટરને આપઘાતનો પ્રયાસ કર્યો છે. મહિલા તબીબને સારવાર અર્થે આઈસીયુમાં ખસેડાઈ છે. સ્નેહા નામની રેસિડેન્ટ ડોક્ટરની તબિયત સુધારા પર હોવાનું પણ તબીબો જણાવી રહ્યા છે. ચેતન પટેલ સંવાદદાતા ફોનલાઈન પર જોડાયા છે. ચેતન, શું વધુ વિગતો છે? જી, ખાસ કરીને જે ઘટના છે તે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં મેડિસિન વિભાગમાં અભ્યાસ કરતી અને ત્યાં જ નર્સ તરીકે ફરજ બજાવતી સ્નેહાની છે. ખાસ કરીને સ્નેહા છેલ્લા કેટલાય સમયથી જે વર્કલોડ હતું તેને કારણે માનસિક તણાવમાં હતી. આ અંગે જયારે પરિવારજનોએ જયારે જાણ થઈ ત્યારે દિવાળીના સમયે તેને પોતાના ઘરે પણ લઈ ગયા હતા. જોકે ત્યારબાદ સ્નેહા ફરીથી જયારે પોતાના રૂમમાં આવી ત્યારે રૂમમાં જે ઊંઘની ગોળીઓ જે છે તે વધુ ખાઈ ગઈ હતી. આ અંગે જયારે તેની જે સૌમેટ જે છે, મિત્ર છે, તેને જાણ થઈ ત્યારે તેને મેડિસિન વિભાગના જે વડા છે તેને જાણ કરી હતી અને તાત્કાલિક ધોરણ તેને નવી સિવિલના આઈસીયુ વિભાગમાં દાખલ કરી હતી. હાલ જે સ્નેહાની જે તબિયત છે તે ખૂબ જ નાજુક છે અને જે મેડિસિન વિભાગના જે વડા છે તેને આ અંગે તપાસના આદેશ પણ આપ્યા છે. જી બિલકુલ ચેતન, ધન્યવાદ જાણકારી માટે.